નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સર્વનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સમાજ તારીખ 2/3/2024ના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. તો જોઈએ પ્રશ્ન 1. નીચેના પ્રત્યેક પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. પહેલું, અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ કઈ બાબતોનો સમાવેશ થશે? જવાબમાં આવશે ઓપ્શન બી, મૌખિક શિક્ષણ. ત્યારબાદ બીજો એમસીક્યુ, અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ ક્યાં ક્યાં નામે ઓળખાતી હતી? જવાબમાં આવશે ઓપ્શન સી, ગામથી પંડ્યાની ધૂળિયા. ત્યારબાદ ત્રીજું, ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? ઓપ્શન એ, વિલિયમ કેરેએ. ત્યારબાદ ચોથું, કયા પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી? તો જવાબમાં આવશે ઓપ્શન બી, એલેક્ઝાન્ડર ફે. ત્યારબાદ પાંચમું, ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો? ઓપ્શન એ, અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા. ત્યારબાદ પ્રશ્ન બે, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, અંગ્રેજી કેળવણીને લીધે ભારતમાં ખાલી જગ્યાનો નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો? જવાબમાં આવશે બુદ્ધિવાદીઓ. બીજું, રાષ્ટ્રવાદના વિકાસમાં ખાલી જગ્યાનો ફાળો અવિસ્મરણીય હતો? તો જવાબમાં આવશે વર્તમાન પત્રો. ત્રીજું છે, વાઇસરોય રિપને પસાર કરેલા ખાલી જગ્યા બિલનો અંગ્રેજોએ સખત વિરોધ કર્યો હતો? તો જવાબમાં આવશે ઇલ્બર્ટ. ત્યારબાદ ચોથું, ખાલી જગ્યા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પહેલા પ્રમુખ હતા? જવાબમાં આવશે વ્યોમેશ ચંદ્ર બેનર્જી. ત્યારબાદ પાંચમું, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે લઈને જ જંપીશ, આ વિધાન ખાલી જગ્યા કહ્યું હતું? તો એમાં આવશે લોકમાન્ય તિલકે. ત્યારબાદ પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, માંગરોળના મહારાજા સુરજમલજીએ ભુજમાં કલાશાળા સ્થાપી હતી? ખોટું. બીજું, વડોદરાના કલાભવનનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો? ખરું. ત્રીજું, ભીમબેટકાની ગુફાઓના ચિત્રો એ ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો છે? ખરું. ચોથું, અજંતા અને એલિફન્ટાની ગુફાઓ ગુપ્તયુગ દરમિયાન નિર્માણ પામી હતી? ખોટું. પાંચમું, કલાના વિકાસ માટે ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ મહત્વનું સ્થાન ધરાવે છે? ખરું. વિદ્યાર્થી મિત્રો, તારીખ 2/3/2024ના રોજ ધોરણ 8ની જે ગણિત અને સમાજની ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાવાની છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન પરથી તમને ઘણી બધી માહિતી મળી રહેશે. અને જો તમે પીડીએફ વોટ્સએપ દ્વારા મેળવવા માંગતા હો તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો. જોઈએ પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, જુલાઈ 1947માં બ્રિટિશ પાર્લામેન્ટે કયો ધારો પસાર કર્યો? જવાબમાં આવશે 8 જુલાઈ 1947માં બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. બીજું, ભારત દેશ ક્યારે આઝાદ થયો? ભારત દેશ 15 ઓગસ્ટ 1947માં આઝાદ થયો. ત્રીજું, ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશની સૌથી મોટી સમસ્યા કઈ હતી? જવાબ જોઈએ, ભારત દેશ આઝાદ થયો તે સમયે 562 જેટલા દેશ રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી. ચોથું, પંડિત જવાહરલાલ નહેરુએ કઈ ઘટનાને સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું? જવાબ જોઈએ, સંયુક્ત સૌરાષ્ટ્રની રચના અને તેમાં ભાવનગર રાજ્યની વિલીનીકરણની ઘટનાને પંડિત જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. પાંચમું, સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને કઈ અપીલ કરી? જવાબ જોઈએ, સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘની હિતમાં
તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડવા સંમતિ આપે. ત્યારબાદ છે પ્રશ્ન 5, નીચેના કલાકારનો પરિચય આપો. પહેલું છે રાજા રવિ વર્મા. તો જોઈએ, રાજા રવિ વર્માનો જન્મ ઈસવીસન 1848માં કેરળ રાજ્યના કિલિમનુર ગામના રાજવી કુટુંબમાં થયો હતો, તેથી તેઓ રાજા રવિ વર્મા તરીકે જાણીતા બન્યા. તેમના સમયમાં ચિત્રકલાના ક્ષેત્રે પાશ્ચાત્ય કલાની વિશેષ અસર જોવા મળી હતી. રાજા રવિ વર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી ચિત્રકલાનું શિક્ષણ અને માર્ગદર્શન પ્રાપ્ત કરી તેમણે પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી. તેમના ચિત્રો વાસ્તવદર્શી છે. વ્યક્તિચિત્રો બનાવવામાં તેઓ પાવરધા હતા. તેમના ચિત્રોમાં ભાવને બદલે દૈનિકનું સ્થાન ખૂબ જ વધારે હતું. પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખીને રાજા રવિ વર્માએ તૈયાર કરેલ તેલ ચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા છે. તેમના ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય છે. રાજા રવિ વર્માએ ઈસવીસન 1894માં મુંબઈના ઘાટકોપરમાં લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. અહીં છપાતા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રોની કિંમત ઓછી હોવાથી સામાન્ય લોકો પણ એ ચિત્રો ખરીદી શકતા હતા. વડોદરાના સર મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગર રાજાએ રાજા રવિ વર્માને આમંત્રણ આપીને તેમની પાસે રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા. તેમના ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં, વડોદરાની ફતેહસિંહરાવ આર્ટ ગેલેરીમાં અને ભાવનગરના દરબાર ગૃહમાં સચવાયેલા છે. બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને કેસરે હિંદનો ખિતાબ આપીને તેમનું બહુમાન કર્યું હતું. રાજા રવિ વર્મા કલાક્ષેત્રના ખરેખર રાજા હતા અને દેશની અમૂલ્ય સંપત્તિ રૂપ કલાકાર હતા. રાજા રવિ વર્મા ઈસવીસન 1906માં અવસાન પામ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે.